अक्सर धार्मिक आयोजनों में निकाली जाती शोभा यात्रा तो आपने जरूर देखी होगी, लेकिन गुजरात के एक गांव में एक ऐसी शोभा यात्रा निकाली गई जो धार्मिक आयोजन के लिए नहीं थी और फिर भी चर्चा का केंद्र बनी। यह है गुजरात के सावरकुंडला तालुका का जीरा गांव। इस गांव के लोगों ने पर्यावरण संरक्षण के लिए एक अनोखा कदम उठाया है। गांव के एक उद्योगपति के सहयोग से यहां के लोगों ने 5000 पेड़ पौधों को सिर पर उठाकर शोभा यात्रा निकालकर मुख्य मार्गों पर वृक्षारोपण किया। અમે અમારા જીરા ગામમાં 5000 વૃક્ષો વાવવાનો સંકલ્પ કર્યો છે, જેની આજે અમે શરૂઆત કરી છે અષાઢી બીજના દિવસથી। અને પ્રેરણા તો સૌને ખબર છે કે દિવસે ને દિવસે હવામાન ગરમ થતું જાય છે। આપણે આ ઉનાળામાં જોયું કે 50-50 ડિગ્રી સુધી વાતાવરણ ગરમ થયું છે અને લોકોને જીવનમાં અસહ્ય બનતું જાય છે। તો આ ગરમીથી છુટકારો મેળવવા માટે આપણે પર્યાવરણનું જતન કરવું પડશે। પર્યાવરણના જતન માટે આપણે પાણી બચાવો અને વૃક્ષ વાવો। આ જ્યારે આ બે વસ્તુ થશે ત્યારે પર્યાવરણ પાછું હતું ને એવું થાય, ધીમે ધીમે સુધારો આવશે। અને અમારા ગામમાં જ્યારે આ વૃક્ષો વાવવાનો સંકલ્પ કર્યો છે ત્યારે અમારા ગામના મહિલા સરપંચ દક્ષાબેને અમને આમાં પૂરો સહયોગ આપ્યો છે। અમને વન વિભાગ સાહેબનો પૂરો સહયોગ છે અને અમારા ગામની બહેનોએ એવો નિર્ણય કર્યો છે કે આ વૃક્ષો વાવ્યા પછી એ વૃક્ષોને પાણી અમે પાશું, અમે આ વૃક્ષોનું જતન કરશું અને 3 વર્ષ સુધી અમે આ વૃક્ષોનું જતન કરીને આ વૃક્ષોને મોટા કરીશું। આ અમારો સંકલ્પ છે અને આ અમારી પ્રેરણા છે। મોસમ કે ઋતુચક્ર મેં બદલાવ લગાતાર હો રહા હૈ। ઇસ બાર લોગો કો ભીષણ ગરમી કા સામના કરના પડા ઓર ઉસકે સામને બારિશ નહીં હો રહી હૈ। ऐसे में पर्यावरण के संरक्षण के लिए 5000 पेड़ लगाकर गांव को हरियाला बनाने की कवायद जीरा के उद्योगपति परेश डोबरिया की सहायता से की गई है। अक्सर बड़े त्योहार या शादी ब्याह जैसे मौकों पर गांव से दूर शहरों में या अन्य राज्यों में बसने वाले लोग भी अपने वतन वापस आते हैं। आषाढ़ी दोष पर जीरा गांव में जो वृक्षारोपण किया गया उसमें अलग अलग शहरों में बसे गांव के लोग वापस आए और इस वृक्षारोपण के पर्व को उन्होंने एक साथ मिलकर मनाया। गांव की महिलाओं ने जिस तरह भागवत कथा की पोथी यात्रा निकाली जाती है, वैसे ही पेड़ पौधों की पोथी सिर पर लेकर गाजे बाजों के साथ रामजी मंदिर से शोभा यात्रा निकाली और सभी मुख्य मार्गों पर वृक्षारोपण करते हुए पर्यावरण संरक्षण करने के गौरव का अनुभव किया। आज अषाढ़ी बीजना शुभ अवसरे जीरा गाम माटे एक आनंदनो अनेरो दिवस आव्यो छे। आज जीवन सृष्टि जारे धीरे 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 पर्यावरण ना कारणे नष्ट थती जाय छे त्यारे ग्लोबल वोर्मिंग में आवती सेंज ने जो बसावो छे, માનવ જીવનને બસાવવો છે, પક્ષી પક્ષીઓને બસાવવું છે, તો વૃક્ષોને વાવવા પડશે અને પાણીને બસાવવું પડશે। અને આજ સુધીમાં જીરાએ અનેકવિધ કાર્યક્રમોની સફળતાપૂર્વક પ્રગતિ કરી છે। એવા સમયે જીરા ગામનું ગૌરવને અમારા ઉદ્યોગપતિ પરેશભાઈ ડોબરિયાએ 5000 વૃક્ષો વાવવાનો જીરા ગામને આંગણે સંકલ્પ કર્યો, એને આજે મૂર્તિમંત કરવા માટેનો એક કાર્યક્રમ યોજાણો, ત્યારે આવા અવસરે જીરા ગામની સાથે સાથે આજુબાજુના ગામ તાલુકાને જિલ્લાના લોકોને ઉદ્યોગપતિઓને ખાસ કરીને સુરત અમદાવાદ વસતા લોકોને મારી અપીલ છે કે આવો આપણે સૌ સાથે મળીને જે રીતે જલ સંચય અભિયાનની અંદર એક ભગીરથ કાર્ય આપણે પૂરું કર્યું હતું એવી જ રીતે આવનારા દિવસોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને વૃક્ષોનું વાવેતર કરીને આવનારા દિવસોમાં આ જે સૂકો પ્રદેશ છે એને ફરી વખત નંદનવન તરફ લઈ જઈએ। પેડ પૌધે અક્સર લગા તો દીએ જાતે હૈ લેકિન ઉનકી દેખભાલ કોન કરેગા યે સબસે બડા સવાલ હોતા હૈ। जीरा गांव की महिला सरपंच दक्षाबेन ने 3 साल इन पेड़ों की जिम्मेदारी भी ली है। जीरा गांव में जो देसी पेड़ पौधे लगाए गए हैं उनका संपूर्ण जतन महिला सरपंच और उनकी टीम द्वारा किया जाएगा। वन विभाग की नर्सरी से ये पेड़ पौधे लाए गए हैं और महिलाओं के सहयोग से गांव में 5000 पेड़ लगाकर उनके हिस्से का पर्यावरण संजो दिया गया है। આજે જીરા ગામની અંદર 5000 વૃક્ષોનું વાવેતર કરવામાં આવેલું હતું, ત્યારે અમારા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની તમામ નર્સરીમાંથી જે રોપવાની જરૂરિયાત હોય એ રોપવા અમે ત્યાંથી પૂરા પાડેલા છે અને જે કાંઈ પણ
એ લોકોને અમારી મદદ કે માર્ગદર્શનની જરૂરિયાત હોય તો અમે ગમે ત્યારે અમને કોન્ટેક્ટ કરે તો અમે મદદ કરવા તૈયાર છીએ, અને આવા નવા કાર્ય કરે એવી અમે અપીલ કરીએ છીએ. અમે 5000 વૃક્ષો વાવવાનો સંકલ્પ કર્યો છે અને એ આજે અમે પૂર્ણ કરવાના છે. જે 5000 વૃક્ષો વાવવાના છે તે અને મોટા મોટા ઉદ્યોગપતિનો પણ પૂરો સાથ અને સપોર્ટ છે, અને એમાં અમે મહિલા સરપંચ તરીકે હું મહિલા બહેનો જે ગામ લોકો છે તે પણ અમને પૂરો સાથ આપવાની છે. પર્યાવરણ સંરક્ષણ કે લીએ હંમેશા સે કામ કરતી આયે વિયેતનામ ટીવી કી ટેગલાઇન હી હૈ લાખો લોગ છોટી કોશિશ બડા પરિવર્તન, જો જીરા ગાંવ કે લોગો ને સાબિત કી હૈ સાકાર કી હૈ. અગર હર કોઈ ઇસી તરહ અપની છોટી છોટી કોશિશો સે પર્યાવરણ સંરક્ષણ કરતા રહે તો ઓક્સિજન કે કતરે કતરે કે લીએ તરસને કી નોબત આગે ચલકર નહીં આએગી.